ચાલો બાળકો, હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી આપણો પાઠ 12 આપણા કામ જોઈએ. સૌપ્રથમ તો આપણને ચિત્ર આપેલા છે. જો એક આ પ્રથમ ચિત્ર છે અને ત્યારબાદ આ બીજું ચિત્ર છે. ચિત્રમાં અલગ અલગ માણસો કંઈક અલગ અલગ કામ કરી રહ્યા છે તેના વિશે આપણને થોડી માહિતી આપેલી છે. આ ચિત્ર છે આ પહેલું અને આ બીજું અને તેના વિશે થોડી માહિતી છે. તો ચાલો તે માહિતી જોઈએ. શું કહે છે કે રમેશ કડિયા કામ કરી રહ્યો છે. રોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો. આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો. તે ગામડેથી આવ્યો હતો. ચાવાડાએ તેઓને ચા આપી અને કહ્યું, લો આજનું ચાપું છે. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે કંટાળી નહીં જાઓ? રમેશે કહ્યું, અરે ના, મારું કામ પણ કરીશ. અને જો આસપાસ કેટલા બધા લોકો જુદા જુદા કામ કરી રહ્યા છે, તો આપણને જે ચિત્ર આપ્યું છે તેમાં આપણને દેખાઈ રહીએ છીએ કે બધા લોકો અલગ અલગ કામ કરી રહ્યા છે. આપણને દેખાય છે એક સ્ત્રી અને એક પુરુષ કંઈક મકાન ચણવા જેવું કામ કરી રહ્યા છે. એક બેન સામાનો લઈને વાડે છે. પોલીસવાળા ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિકને કંટ્રોલ કરે છે. એક બાપા ઝાડ નીચે જો મોચીની જ રીતે બેઠા છે કે જે બધાના ચપ્પલ સીવતા હોય. આ રીતે અલગ અલગ ઘણા કાર્યકરો આપણને દેખાય છે. સામે પોસ્ટ ઓફિસની બાજુમાં એક બેન ફૂલ વેચે છે. આ બધા માણસો કામ કરી રહ્યા છે. પછી શું કહે છે કે કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે. પહેલાં બાળકને જુઓ, તે શાળાએ જવા માટે મોડા પડ્યા છે. એટલે આપણને ચિત્રમાં બતાવ્યું છે કે જો બે છોકરાઓ દોડે છે કેમ કે તે શાળાએ જવા મોડા પડ્યા છે. પછી શું કહે છે, એટલે આ બધા દોડે છે. જુઓ, જેમનું ચપ્પલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષિકા છે. કદાચ એમને એટલે મોડું થયું હશે
તે જગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. આપણને ઓરેન્જ સાડીવાળા એક બેન દેખાય છે સાડાની બાજુમાં, કે જે એક હાથમાં તેમનું તૂટેલું ચપ્પલ લઈને ઊભા છે. તે ક્યાં જશે? તો કે તે મુચી પાસે જશે પોતાનું ચપ્પલ રિપેર કરાવવા માટે. આગળ શું કહે છે? આગળ કહે છે કે ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. એટલે કે તે કોની વાત કરે છે? કે આ ચિત્રમાં આપણને જે પોસ્ટ ઓફિસની બાજુમાં એક સ્ત્રી બેઠેલી દેખાય છે કે જે ફૂલ વેચે છે તે તેની વાત કરે છે. તેનું નામ છે ચંપા. પછી છે બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે. ટ્રકો સામાન લાવી રહી છે. કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. એટલે કે આપણને પહેલા ચિત્રમાં જે દેખાડ્યું છે કે બાંધકામ પાછું ચાલુ થઈ ગયું છે, અને આમાં દેખાય છે કે ટ્રકો સામાન ભરીને આવે છે. પછી છે ત્યાં જુઓ ડૉક્ટર અને નર્સ એકસાથે દવાખાનામાં જઈ રહ્યા છે. એ પણ આપણને ચિત્રમાં દેખાડ્યું છે કે ડૉક્ટર અને નર્સ બંને એકસાથે દવાખાનામાં જઈ રહ્યા છે. પછી કહ્યું છે જુઓ રાયજી તેના ફળોની લારી સાથે છે. આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે. નાનું વાણંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ એ કોની દાઢી બનાવશે? ચાર રસ્તાની વચ્ચે ઇકબાલસિંહ ઊભા છે. આખો દિવસ તેઓ એમની વિસલ વગાડે અને બૂમો પાડે છે. તમારું વાહન અહીંથી ખસેડો. એ ઓય, તમે મને સાંભળ્યો નહીં, ગાડું દૂર લઈ. આમ કરી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો. પછી શું કહે છે? કે વિચારો અને લખો, ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખો. હવે આપણને જે બે ચિત્ર ઉપર આપણે જોઈએ તેના ઉપરથી આપણે અહીંયા નીચે કયા વ્યક્તિ કેવું કામ કરે છે, કોણ આપણને ચિત્રમાં દેખાય છે તે લખવાનું છે. તો સૌપ્રથમ તો એક સ્ત્રી આપણને પોસ્ટ ઓફિસની આગળ સફાઈ કરી રહી છે તે દેખાય છે. ત્યારબાદ છે કે એક સ્ત્રી હાથમાં થેલી લઈ પોસ્ટ ઓફિસ તરફ જતી હતી. પછી કડીઓ અને તેની સાથેના મજૂરો કામનું ચણતર કરી રહ્યા હતા. પછી ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે. પછી નાની નાની દુકાન ખોલીને હજામત કરવા તૈયાર બેઠો છે. પછી છે ચાની દુકાન પર બે માણસો ચા પીવા બેઠા છે. પછી ટ્રાફિક પોલીસ રસ્તાની વચ્ચે ઊભો રહી ટ્રાફિકનું સંચાલન કરી રહ્યું છે. પછી ફૂટપાથ પર મોચી પગરખા સીવવાનો સામાન લઈને બેઠો છે. એક સ્ત્રી ચાની કીટલી પાસે ફૂલો વેચવા બેઠી છે. બે બાળકો શાળામાં પ્રવેશી રહ્યા છે. બાકીના બાળકો મોડા પડ્યા હોવાથી ઉતાવળે શાળા તરફ જઈ રહ્યા છે. ડ્રાઈવર તેની ગાડી ચાર રસ્તા તરફ લઈને જઈ રહ્યો છે ને ઉઠગાડીમાં સામાન ભરીને એક સ્ત્રી ગાડીની પાછળ જઈ રહી છે. આવી રીતે ઘણા અલગ અલગ કાર્યો આપણને ઉપર આપેલા ચિત્રમાં દેખાતા હતા. જે આ ચિત્રમાં આપણને અને આપણું આ ચિત્ર, આ બંને ચિત્રમાં આપણે અલગ અલગ કાર્ય કરતા અને અલગ અલગ લોકોને જોયા તેની આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ જોઈએ. આગળ શું કહે છે? કે તમારા પડોશમાં રહેતા લોકો કેવા પ્રકારના કામ કરે છે. કોઈ પણ પાંચ કામના નામ લખો. આ કારીગરને શું કહેવાય? એટલે આપણે અહીં એક કોષ્ટક આપેલું છે અને એમાં એક પ્રવૃત્તિ કીધી છે. શું કીધું છે? તો કે આપણે કામનું નામ લખવાનું છે, તેઓને શું કહેવાય તે કહેવાનું છે. ને આ આપણે ક્યાંથી ગોઠશું? તો કે તમારી આસપાસ જે તમારી તમારા નેબર્સ એટલે કે તમારા પાડોશી રહેતા હોય તેમને તમારે પૂછવાનું છે કે કયા કોણ કયા કામ કરે છે ને તેને શું કહેવાય. તો સૌપ્રથમ છે કે કાર અને સ્કૂટરને ઠીક કરતા, તે આપણને ઉદાહરણ આપેલું છે કે તો તેને શું કહેવાય? તો કે તેને મિકેનિક કહેવાય. ત્યારબાદ છે કે દર્દીઓનો ઈલાજ કરતા, તો તેને શું કહેવાય? ડૉક્ટર. પછી છે શાકભાજી વેચતા, તો તેને શું કહેવાય? તો તેને કાચીઓ કહેવાય. પછી છે દુકાનમાં સામાન વેચતા, તો તેને દુકાનદાર કહેવાય. પછી છે નળ રિપેર કરતા, તો તેને પ્લમ્બર કહેવાય. ને ઘરનું ચણતર કરતા હોય તો તેને કડિયો કહેવાય. વિચારો અને કહો કોઈ પણ પાંચ મકાનોના નામ અને તેમાં ક્યાં ક્યાં કામ થાય છે તે લખો. હવે આપણે આ જોઈએ. આમાં આપણને મકાનનું નામ અને તેમાં થયેલું કામ કયું છે? તો આપણને ઉદાહરણમાં આપ્યું છે કે મકાનના નામમાં દવાખાનું, થયેલું કામ દર્દીની સારવાર અને બાળકો માટે રસીકરણ. ત્યારબાદ આપણે બીજું આપણે લખીએ તો કે બેંક, મકાનનું નામ બેંક અને તેમાં શું થાય? તો કે રૂપિયાની લેવડ દેવળ અને નાણાંની બચત. ત્યારબાદ છે પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસમાંથી શું થાય? તો કે ટપાલ પત્રો, મની ઓર્ડર લાવવા અને પહોંચાડવામાં આવે. પછી છે શાળા, એટલે ત્યાં શું થાય? તો કે બાળકોને શિક્ષણ આપવામાં આવે. પછી છે બસ સ્ટેશન, ત્યાં શું થાય? તો કે જે તે સ્થળે પહોંચવા માટે બસની વ્યવસ્થા કરી હોય છે. અને પછી છે ન્યાયાલય, એટલે કે કોર્ટ, કે જ્યાં ન્યાય આપવામાં આવે છે. પછી શું કહે છે? કે ચિત્રમાં તમે જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા. શાળા પણ એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો જોડાયેલા હોય છે. શાળામાં કયા કામ થાય છે તે
લખો. હા બાળકો, તમે શાળાએ જાઓ છો તો તમને ખબર હશે કે શાળામાં કયા કામ થતા હોય. તો કે શાળામાં બાળકોને શિક્ષણ આપવામાં આવે, શિક્ષકો બાળકોને શીખવે છે, સવારે બધા જ બાળકો પ્રાર્થના કરે છે, બાળકોને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેવી કે ભણવાની, ચિત્ર દોરવાની, રમવાની, નૃત્ય કરવાની, ગાવાની અને વિવિધ પ્રકારના TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ બનાવવાની. બાળકોને કૌશલ્યવર્ધનની પ્રવૃત્તિ શીખવાડવામાં આવે છે. બાળક ભવિષ્યમાં દેશનો સારો નાગરિક બને તે મુજબના ઘડતરનું કાર્ય થાય છે. આ બધી વસ્તુ ક્યાં થાય છે? તો કે શાળામાં થાય છે. પછી કહ્યું છે કે ચિત્રમાં કોઈ એવા બાળકો છે જેઓ શાળાએ જતા નથી, તેઓ શું કરે છે? હવે આપણે જે ચિત્ર ઉપર જોયું હતું તેમાં જોઈને આપણે કહેવાનું છે કે ચિત્રમાં કોઈ એવા બાળકો છે કે જે શાળાએ જતા નથી. તો ચિત્રમાં આપણે જોયું હતું કે ચિત્રમાં ચાની દુકાને એક બાળક લોકોને ચા આપી રહ્યો છે. કેટલાક બાળકો ઝાડની નીચે રમી રહ્યા છે. એક છોકરી તેના પિતા સાથે તરબૂચ વેચવા જઈ રહી છે. આ બધા બાળકો શાળાએ જતા નથી જે આપણે ચિત્રમાં જોઈ આપણને આપેલા ચિત્રમાં જોઈએ. જો આપણને દેખાય છે કે ઘણા બાળકો એવા છે આમાં તરબૂચ વેચવા જાય છે દેખાય છે. ત્યારબાદ એક ચાની લારીએ એક છોકરો ચા વેચે છે અને ઘણા બાળક ઝાડ નીચે રમે છે. તો આ બાળક શાળાએ જતા નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ઘરકામ. શું કહે છે કે દીપાલી પણ એક એવી જ છોકરી છે જે શાળાએ જતી નથી. ચાલો તેના વિશે જાણીએ. દીપાલી તેના કુટુંબમાં સૌથી મોટી છે. તેના પિતા શાકભાજી વેચે છે. તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે. તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે. તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે. દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. તે ઘર સાફ કરે અને વાસણ પણ સાફ કરે. તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે. તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. પછી તે તેની નાની બહેનનો સુમન અને શૈલને શાળાએ લઈ જાય છે. કોનું કામ આપણે કોની વાત કરે છે? તો કે આમાં આપણે દીપાલીની વાત કરી છે કે તેના પપ્પા શું કરે છે? શાકભાજી વેચે છે એટલે તે સવારમાં વહેલા જતા રહે અને તેની માં બીજાના ઘરે વાસણ કરવા જાય છે એટલે કે સાફ કરવા જાય છે. તો તે પણ સવારમાં જતી રહે એટલે ઘરનું કામ કોને કરવું પડે છે? તો કે ઘરનું બધું જ કામ દીપાલીને કરવું પડે છે. આથી તે શાળાએ જઈ શકતી નથી, પરંતુ તે તેની નાની બહેન સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. આગળ કહે છે કે દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. સાંજે તે પાડોશના બીજા બાળકો સાથે રમે છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. એટલે આ કહે છે કે દીપાલી તેના ઘરમાં કામ કરે છે, તેની માતાને મદદ કરે છે, બપોરે તે તેના ભાઈ અને બહેનને ઘરે પાછા લાવે છે અને સાંજે તે તેના શેરીના બીજા છોકરાઓ સાથે રમે છે. પછી શું કહે છે કે રાત્રે દીપાલી પથારીમાં સૂતા સૂતા તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. તે ધોરણ 3 સુધી જ ભણી છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીને ઘરે રહેવું પડ્યું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળાએ જાય છે. તો આમાં આપણે એક દીપાલીની વાત કરેલી હતી કે તે શાળાએ જઈ શકતી નથી કેમ કે તેની થોડી મજબૂરી છે. તેથી તે શું કરે છે કે તે તેની બહેનની બુકમાંથી વાંચતી હોય છે અને તેમાંથી તે શીખે છે. પરંતુ હવે તે શાળાએ જવાનું ચાલુ કરી દીધું છે. પછી છે કે યાદ કરો ને લખો. દીપાલી તેના પોતાના ઘરમાં ક્યાં ક્યાં કામ કરે છે? હવે આપણે જે આપણી ઉપર દીપાલીની વાત કરી તેમાંથી આપણે જોયું કે દીપાલી તેના નાના ભાઈ ઓ અને બહેનો માટે જમવાનું બનાવવાનું કામ કરે છે, ઘર અને વાસણ સાફ કરે છે, કામ કર્યા બાદ ભાઈને પિતા પાસે મૂકવા જવાનું કામ કરે છે, નાની બહેન સુમન અને શેલાને શાળાએ મૂકવા જવાનું કામ કરે છે અને સાંજે જમવાનું બનાવવામાં તેની માતાને મદદ કરે છે વગેરે જેવા કામ દીપાલી કરે છે. શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા તો ક્યાં ક્યાં? હવે આનો જવાબ તમારે તમારી જાતે દેવાનો છે કે શું તમે પણ ઘરમાં કોઈ કાર્ય કરો છો અથવા તો તમારી માતાને મદદ કરો છો. ત્યારબાદ છે કે ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા તો ક્યાં ક્યાં? તેનો જવાબ પણ તમારે તમારી રીતે વિચારીને કહેવાનો છે. આગળ જોઈએ તો શું કહે છે કે નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરો છો તે ઘડિયાળમાં નોંધો. હવે આપણને અહીંયા થોડા ઘડિયાળના સેમ્પલ આપેલા છે અને નીચે આપણને કહ્યું છે કે તો સવારમાં ઉઠવાનું, તો સવારમાં આપણે કેટલા વાગે ઉઠીએ તે મુજબ આપણે તેમાં કાંટા દોરવાના છે. પછી છે શાળાએ જવું, શાળાએથી પાછું ફરવું, ઘરે ભણવા બેસવું, રમવા જવું અને રાત્રે સૂઈ જવું. આ બધા ટાઈમ તમે જે ટાઈમે જતા હોય તે રીતે આમાં ઘડિયાળમાં દોરવાનું છે. પછી છે તમારા ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે, તેઓ ક્યાં કામ કરે છે.
હવે આપણે આમાં લખવાનું છે કુટુંબના સભ્યોને તેઓ ક્યાં કામ કરે, તો કે સૌ પ્રથમ તો કે મમ્મી, તો કે ઘરના તમામ કામ જેવા કે ભોજન બનાવવું, ઘરની સાફસફાઈ કરવી, ઘરની વ્યવસ્થા જાળવી રાખવી વગેરે જેવા બધા જ કામ કોણ કરે છે, તો કે આપણી માતા કરે છે. પછી છે બહેન, તો કે ઘરના તમામ કાર્યોમાં મમ્મીને મદદરૂપ થાય છે. પછી છે મોટો ભાઈ, તો કે બજારમાંથી ઘરનો સામાન લાવવો વગેરે જેવી કામમાં તે મદદ કરે છે. પછી છે પપ્પા, તો કે કુટુંબના સામાજિક કાર્ય અને બેંકને લગતા કાર્યો કરે છે. અને પછી છે દાદા, તો કે ઘરનું લાઇટ બિલ ભરવા તે જતા હોય છે. પછી આગળ જોઈએ, તમારા કુટુંબના સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે. આ તો ઘરનું કામ થયું. હવે આપણે જોઈએ કે પૈસા કમાવાનું, તો પૈસા કમાવામાં કુટુંબમાં કોણ કામ કરતું હોય, તો કે પપ્પા કરતા હોય. અને તે શું કામ કરે છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ મોટો ભાઈ કે મોટી બહેન હોય તો તે પણ કમાતા હોય, અથવા તો આપણા કુટુંબમાં આપણી સાથે આપણા કાકા રહેતા હોય તો તે પણ કમાતા હોય, અને તે જે કામ કરતા હોય તે ત્યાં આપણે લખવાનું. આગળ આપણને કહ્યું છે કે તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને તેના પૈસા મળતા નથી, તો કે મમ્મી અને આપણી બહેન છે જે ઘરના બધા જ કાર્યો કરે છે પણ તેના માટે તેને કોઈ પણ પૈસા મળતા નથી. પછી છે તમારા દાદા દાદી પાસેથી જાણો, તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા. તમારે પણ તમારા દાદા દાદી સાથે વાત કરવાની છે અને જાણવાનું છે કે તે નાના હતા ત્યારે તેઓ કેવા કામ કરતા. પછી છે સરલા, તેના બાને આ જ પ્રશ્ન પૂછે છે. બાએ જવાબ આપ્યો, જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દિવાલ લીપવામાં મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી જ ચાલે છે. આપણા ઘરની દિવાલો અને છત સિમેન્ટની છે. સસરાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા એવા કોઈ કામ કરવાની જરૂર નથી હોતી. શું છે કે પહેલાંના સમયમાં આજના જેવી આપણી જે સગવડતાઓ હોય તેવી હતી નહીં, એટલા માટે ત્યારના કામ અલગ હતા અને હવે અત્યારના કામ પણ અલગ હોય છે. પછી છે તમે અને તમારા વડીલોએ બાળપણમાં કરેલ કામ વિશે લખ્યું, એમાં તફાવત છે, તો કે હા, બાળપણમાં વડીલોએ કામમાં અને અમારા કામમાં બદલાવ છે. અત્યારના સમયમાં બાળકો તેમનો મોટાભાગનો સમય અભ્યાસ કરે છે અને રમે છે. તેઓને વધુ કામ કરવામાં દેવામાં આવતું નથી, જ્યારે પહેલાંના લોકો ઘણું જ કામ કરતા હતા. ત્યારબાદ છે દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડ્યું પડ્યું. તમારા પાડોશમાં 5 વર્ષથી ઉપરના બાળકો જે શાળાએ જતા ન હોય તે શોધી કાઢો. હવે આ તમારી પ્રવૃત્તિ છે કે તમારી આસપાસ એવા કોઈ બાળક હોય કે જે 5 વર્ષથી ઉપરના હોય ને પરંતુ તે શાળાએ જઈ શકતા ના હોય, તો તમારે તે શોધવાનું છે અને અહીંયા લખવાનું છે. ત્યારબાદ છે કોઈ પણ 2 બાળક સાથે વાત કરી તેમનું શાળાએ ન જવાનું કારણ શોધો. હવે તમે જે બાળક શોધ્યા કે જે શાળાએ નથી જતા તેનું તમારે કારણ શોધવાનું છે અને આ બાળકને કેવી શાળા ગમે તે અંગે તમારે એને પૂછવાનું છે. આ આપણને એક આવી પ્રવૃત્તિ આપેલી છે. પછી કહ્યું છે કે આ બાળકને શાળામાં આવતા કરતાં તમે શું કરશો, એટલે કે જે બાળકો શાળાએ ન જતા હોય પરંતુ આપણે તેને શાળાએ મોકલવા હોય તો આપણે કેવું કરી શકીએ, તો કે પોતાના માતા પિતાને મદદરૂપ થવા તે કેટલીક કૌટુંબિક જવાબદારી પૂરી કરતાં બાળકોને શાળામાં આવતા કરવા નીચે મુજબના પ્રયત્નો કરવા જોઈએ. તો કે કેવા, તો કે વાલીનો સંપર્ક કરી બાળકને શાળામાં મોકલવા વાલીને સમજાવીશું. ત્યારબાદ નાના બાળકોને રાખવા માટે જ બાળક ઘરે રહેતું હોય તો નાના બાળક સાથે તે શાળામાં આવે તેવા પ્રયત્ન કરીશું. પછી આજુબાજુના પડોશીઓની મદદ લઈ આવા પ્રકારના બાળકને સહાયક થતા થવા વિનંતી કરીશું. બાળકના ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે, તેનાથી માતા પિતાને માહિતગાર કરીશું અને બાળક તેના સમયે શાળામાં આવે તેવી છૂટછાટ આપીશું. શાળામાંથી થોડાક વહેલો ઘરે જવા માંગતો હશે તો પણ તેને જવા માટે મંજૂરી આપીશું. આમ બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તે શાળામાં આવતો હોય તેવા બધા જ પ્રયત્નો આપણે કરીશું. આપણે જોઈએ અહીંયા આપણો પાઠ 12.